આપ સૌ જાણો છો કે હાલ જે ચોમાસાની ઋતુ છે અને વરસાદના કારણે મચ્છરો અને મચ્છરજન્ય રોગો ફેલાય છે. ખાસ કરીને આપ જોશો કે વાયરલ જે ફીવર છે અને એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ આપણને જોવા મળે છે. ક્યાંક ક્યાંક મેલેરિયાના પણ કેસો જોવા મળે છે. તો આ જે વાહકજન્ય રોગો છે એનાથી આપણે બચવું હોય તો જે પાત્રો જે છે ઘરની આસપાસ જે પાત્રો છે એ પાત્રો પાણીથી ભરાતા હોય તો એને આપણે નાશ કરીએ. જે પણ પાણીના પાત્રો ભરતા હોય એ પાણીના પાત્રોને આપણે અઠવાડિયામાં એક વખત ખાલી કરીએ. અને જે મોટા પાત્રો જે છે કે જે આપણે ઘણા બધા પીપ અને જે ટાંકીઓ વગેરે ભરતા હોય છે તો એ ટાંકીઓ પીપ વગેરેને આપણે ખાલી કરીએ અને અંદરથી બરાબર સાફ કરીએ ઘસીને અને પછી એને એક દિવસ સુકાવા દઈએ ત્યાર પછી ભરવામાં આવે. મેલેરિયાના જે રોગો છે એ મેલેરિયા ખાસ કરીને ખાડા ખાબોચિયા નદી તળાવ વગેરે જે પાણીઓ જે જ્યાં ભરાતા હોય ત્યાં એના મચ્છરો જે એનોફિલિસ નામના જે મચ્છરો છે એ થતા હોય છે. એ મચ્છરોને જો આપણે ઉત્પન્ન થતા અટકાવવા હોય તો એ જે ખાડા ખાબોચિયા વગેરે ભરી દઈએ. જો એવું પોસિબલ ના હોય તો એ ખાડા ખાબોચિયાનું જે પાણી છે એને દૂર સુધી વપરાવી દઈએ. એ પણ પોસિબલ નથી તો આપણે ત્યાં ઓઇલ વગેરે નાખીએ. એ પણ પોસિબલ નથી તો ડાયસલ્ફોરિન નામની જે દવાઓ છે એને આપણે છંટકાવ કરાવીએ. આ બધું વસ્તુઓ કરવાથી આપણે મેલેરિયાથી બચી શકીએ છીએ. ડેન્ગ્યુ જે છે એ ખાસ કરીને ઘર અને ઘરની આસપાસ જે વસ્તુઓ પડી છે ઘરની અંદર ધારો કે ફૂલદાની હોય ફ્રીજની ટ્રે છે ઘરની આસપાસ ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ પડી હોય નારિયેળની કાચલી વગેરે પડ્યા હોય ઘરના ધાબા ઉપર પાણી સંગ્રહ થતો હોય ત્યાં ઉપર ઘણી બધી વસ્તુઓ એવી પડી હોય કે જેમાં પાણી સંગ્રહ થતો હોય ડબ્બા ડુબ્બી વગેરે તો એ બધી વસ્તુઓનો નાશ કરીએ. જે આપણે ઘરની અંદર જે વસ્તુઓ રાખીએ છીએ ધારો કે ફૂલદાની વગેરે તો એને આપણે અઠવાડિયામાં એક વખત ખાલી કરીએ. જે ફ્રીજની ટ્રે હોય તો એને પણ આપણે અઠવાડિયામાં એક વખત ચેક કરીએ. આ બધી વસ્તુઓ કરવાથી આપણે ડેન્ગ્યુ જે ડેન્ગ્યુના જે મચ્છરો થાય છે એ મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવી શકીએ છીએ અને એનાથી આપણે બચી શકીએ છીએ. આટલું કરવા છતાં પણ જો મચ્છરો જોવા મળે આપણને તો એનાથી બચવા માટે આપણે મચ્છરદાનીનો ઉપયોગ કરીએ કે જે રાત્રે આપણે મચ્છરદાનીમાં સૂઈએ. રાત્રે આપણે લીમડાના પાનનો ધુમાડો પણ કરી શકીએ છીએ ઘરની અંદર. જે ડેન્ગ્યુના જે મચ્છરો છે એ દિવસે કરડતા હોય છે એ જ્યાં આપણે જ્યાં જોબ કરતા હોઈએ કે પછી જ્યાં આપણે વર્ક પ્લેસ છે ત્યાં આગળ મચ્છરો કરડતા હોય છે તો એ આ સમય જે છે એ સમય દરમિયાન આપણે એવા કપડાં પહેરીએ કે આપણું શરીર પૂરેપૂરું ઢંકાય કે જેથી કરીને આપણે મચ્છરો ના કરડે. તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખીએ તો આપણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ચિકનગુનિયા પણ આ જ મચ્છરોથી થતા હોય છે. તો એ આ બધી વસ્તુથી બચવું હોય તો આ બધી વસ્તુને આપણે ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણે આનાથી બચી શકાય.